विद्यार्थी मित्रों, धोरण 11 गणित प्रकरण 9 श्रेणी अने श्रेणी। बाळको, आपणे अत्यार सुधीमां श्रेणी कोने कहेवाय, श्रेणी कोने कहेवाय, समांतर श्रेणी कोने कहेवाय, समांतर श्रेणीनुं एनमुं पद समांतर श्रेणीना प्रथम एन पदनो सरवाळो एसएन નો સૂત્ર, ત્યારબાદ સમાંતર મધ્યક સમજ્યા અને સમાંતર મધ્યકોની પણ આપણે વાત કરી। હવે બાળકો, એની ઉપર આધારિત, સમાંતર શ્રેણી ઉપર આધારિત પ્રશ્નો, દાખલાઓ નો અભ્યાસ આપણે કરીએ। તો અત્યારે આપણે એનસીઆરટી ની જે બુક છે એના ઉદાહરણ નંબર 6 આપણે શરૂઆત કરીએ। ઉદાહરણ નંબર 6 એમાં આપ્યું, પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n માટે, તો અહીંયા જે સ્મોલ n છે એ પ્રાકૃતિક સંખ્યા છે, મીન્સ કે સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ H છે। પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા સ્મોલ n માટે બે સમાંતર શ્રેણી ના પ્રથમ એન પદોના સરવાળાનો ગુણોત્તર। બે સમાંતર શ્રેણી છે એના પ્રથમ એન પદોના સરવાળાનો ગુણોત્તર, સરવાળાનો ગુણોત્તર આપણે આપી દીધો, પ્રથમ એન પદોના સરવાળાનો ગુણોત્તર આપ્યો, એટલે 3n + 8 = 7n + 15। તો તેમના 12મા પદોનો ગુણોત્તર શોધો, સમાંતર શ્રેણીના 12મા પદોનો ગુણોત્તર આપણે શોધવાનો છે। પ્રથમ n પદોના સરવાળાનો ગુણોત્તર આપ્યો, nમા પદોનો ગુણોત્તર નથી આપ્યો, ખાસ ક્લિયર કરો બાળકો, nમા પદોનો ગુણોત્તર નથી, n પદોના સરવાળાનો ગુણોત્તર। દાખલા તરીકે આ બે સમાંતર શ્રેણી છે, બે સમાંતર શ્રેણીમાં પહેલી સમાંતર શ્રેણી પહેલી અને બીજી સમાંતર શ્રેણી, તો બે સમાંતર શ્રેણી આવે છે, પહેલી સમાંતર શ્રેણી અને બીજી સમાંતર શ્રેણી, બે થઈ ગઈ। તો અહીંયા પહેલી સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો ભાગ્યા બીજી સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો, એ ગુણોત્તર આપ્યો 3n + 8 = 7n + 15। દાખલા તરીકે પહેલી સમાંતર શ્રેણીના 10 પદોનો સરવાળો અને ભાગ્યા બીજી સમાંતર શ્રેણીના 10 પદોનો સરવાળો આપણે મેળવવો હોય તો આમાં એનની જગ્યાએ 10 લખી દેવું, એટલે બંને સમાંતર શ્રેણીના 10 પદોના સરવાળાનો ગુણોત્તર આપણને મળે, પ્રથમ 10 પદોના સરવાળાનો ગુણોત્તર। પણ 10મા પદનો ગુણોત્તર નહીં મળે આ સૂત્ર પરથી, આ સૂત્ર છે, પહેલી સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો ભાગ્યા બીજી સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો, એ સરવાળાનું સૂત્ર છે 3n + 8 = 7n + 15। એમાં n મૂક્યા કરો, એટલે એટલા પદોના સરવાળાનો ગુણોત્તર આપણને મળ્યા કરે, એટલા પદોના સરવાળાનો ગુણોત્તર મળે, એટલામાં પદોનો ગુણોત્તર નહીં મળે। એટલે n પદોના સરવાળાના ગુણોત્તરનું સૂત્ર આપ્યું છે અને 12મા પદનો ગુણોત્તર શોધો એવું કહે છે। દાખલા તરીકે એનમાં પદોનો ગુણોત્તર આપ્યો હોય અને 12મા પદનો ગુણોત્તર પૂછે તો એનની જગ્યાએ 12 લખી દેવો એટલે 12મા પદનો ગુણોત્તર મળે, પણ આપણને એન પદોના સરવાળાનો ગુણોત્તર આપે છે અને 12મા પદોનો ગુણોત્તર શોધવાનું છે। ચાલો જે હશે એમ સમજીએ કે આપણી પાસે બે સમાંતર શ્રેણીઓ છે, પહેલી પહેલી અને બીજી બીજી। તો એમ કહીએ કે બંને સમાંતર શ્રેણી સમાંતર શ્રેણી છે એના દ્વારા ઓળખાય, તેનો પ્રથમ પદ અને તફાવત, તો આપણે ધારણા કરીએ કે ધારો કે પહેલી સમાંતર શ્રેણી, ધારો કે પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ બરાબર એવન છે, પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એવન છે અને સામાન્ય તફાવત, અને સામાન્ય તફાવત
છે. આ પહેલી સમાંતર શ્રેણી માટે આપણે ધાર્યું. જનરલી આપણે બોલીએ સમાંતર શ્રેણી નું પ્રથમ પદ એ છે અને તફાવત ડી છે, પણ પહેલી સમાંતર શ્રેણી છે એટલે એનું પ્રથમ પદ આપણે એ વન લીધું અને સામાન્ય તફાવત ડી વન લીધો. એ જ પ્રમાણે બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ ટુ લઈએ, કારણ કે બીજા નંબરની શ્રેણી છે એટલે બધું નીચે ટુ લખીએ, એ ટુ પ્રથમ પદ એ ટુ. સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવત બરાબર, સામાન્ય તફાવત બરાબર ડી ટુ એ પ્રમાણે લઈએ. તો પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ વન છે, સામાન્ય તફાવત ડી વન છે. બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ ટુ છે અને સામાન્ય તફાવત ડી ટુ છે. હવે ટુ ધ પોઈન્ટ, આપણે જે પ્રશ્ન કરવામાં આવ્યો છે એ પ્રશ્ન આપણે વિચારીએ કે બારમા પદોનો ગુણોત્તર શોધો. બારમા પદોનો ગુણોત્તર એટલે પહેલી સમાંતર શ્રેણીનું બારમું પદ ભાગ્યા બીજી સમાંતર શ્રેણીનું બારમું પદ, એ ગુણોત્તર આપણે શોધવાનું છે. તો જે શોધવાનું છે એ કામ શરૂ કરીએ, એના માટે જેમ જરૂર પડે એમ પછી બીજું કામ કરીએ આપણે. એટલે પહેલા આપણે જે શોધવાનું છે એ કામ કરીએ કે પહેલી સમાંતર શ્રેણીનું બારમું પદ, પહેલી સમાંતર શ્રેણીનું બારમું પદ, પહેલી સમાંતર શ્રેણીનું બારમું પદ છેદમાં બીજી સમાંતર શ્રેણીનું બારમું પદ, બીજી સમાંતર શ્રેણીનું બારમું પદ, બારમા પદનો ગુણોત્તર મેળવવાનું છે. તો બાળકો, પહેલી સમાંતર શ્રેણીનું બારમું પદ છેદમાં બીજી સમાંતર શ્રેણીનું બારમું પદ એ આપણે શોધવાનું, આ ગુણોત્તર આપણે શોધવાનું છે. તો પહેલી સમાંતર શ્રેણીનું બારમું પદ એટલે સમાંતર શ્રેણીનું એનમું પદ એટલે એ પ્લસ જેટલામું પદ હોય એના કરતા એક ઓછો ડી આપણે ઉમેરવો પડે. અત્યારે પહેલી સમાંતર શ્રેણીનું બારમું પદ એટલે એ વન પ્લસ બારમું પદ છે તો ઇલેવન ડી વન જોઈએ, ઇલેવન ડી, ડી ની જગ્યા અત્યારે ડી વન છે. પહેલી સમાંતર શ્રેણી એટલે એ વન ડી વન, પ્રથમ પદ એ વન, તફાવત ડી વન. છેદમાં બીજી સમાંતર શ્રેણીનું બારમું પદ એટલે કે એ ટુ પ્લસ ઇલેવન ડી ટુ, બીજી સમાંતર શ્રેણીનું બારમું પદ. એટલે આપણે આ ગુણોત્તર શોધવાનું છે. સીધી વાત છે કે એ વન પ્લસ ઇલેવન ડી વન અપોન એ ટુ પ્લસ ઇલેવન ડી ટુ આપણે શોધવાનું છે. આ શોધવાનું છે, ગુણોત્તરનું મૂલ્ય આપણે મેળવવાનું છે. હવે એના માટે એ વન નથી આપણી પાસે, ડી વન નથી, એ ટુ નથી, ડી ટુ નથી. દાખલો અગત્યનો છે બાળકો. તો જે આપ્યું છે આપણે લઈ લઈએ. તો આપણે આપવામાં શું આવ્યું, તો બંને સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોના સરવાળાનો ગુણોત્તર આપ્યો. તો બાજુમાં જે આપ્યું છે એ લખીએ આપણે, બાજુમાં એટલે અહીંયા જ લીટો કર્યો એની બાજુમાં આપણે લખીએ કે અત્યારે જે આપવામાં આવ્યું છે એટલે અહીં એવું લખું, પહેલી સમાંતર શ્રેણીના, પહેલી સમાંતર શ્રેણીના બાર પદોનો, પ્રથમ બાર પદોનો સરવાળો, પ્રથમ શબ્દ નથી લખ્યો પણ સમજી જાજો, પહેલી સમાંતર શ્રેણીના પ્રથમ બાર પદોનો સરવાળો છેદમાં, સોરી, પ્રથમ એન પદોનો સરવાળો આપ્યો, નહીં બાર પદોનો નહીં આપ્યો, એન પદોનો, અને છેદમાં બીજી સમાંતર, બીજી સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો, એ એન પદોના સરવાળાનો ગુણોત્તર આપ્યો. એનમાં પદનો ગુણોત્તર હોય તો દાખલો બહુ સરળ, દાખલામાં કઈ કરવાનું રહેતું જ નથી, સૂત્ર આપે ને કિંમત શોધવાની. પણ અત્યારે એન પદોના સરવાળાના ગુણોત્તરનું સૂત્ર આપ્યું, પહેલી સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો છેદમાં બીજી સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો, એ ગુણોત્તર છે થ્રી એન પ્લસ એટ અપોન સેવન એન પ્લસ ફિફ્ટીન, એ ગુણોત્તર આપણે આપ્યો છે. ગુણોત્તર હું અહીંયા લખું, ઇઝ ઇક્વલ ટુ થ્રી એન પ્લસ એટ અપોન સેવન એન પ્લસ ફિફ્ટીન, આ આપણને આપ્યું છે ઇમ્પ્લાઇઝ. પણ બાળકો, પ્રથમ પહેલી સમાંતર શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો
તો એન પદોના સરવાળાનું સૂત્ર છે બાળકો આપણી પાસે, એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, આ સૂત્ર છે આપણી પાસે. એન પદોના સરવાળાનું સૂત્ર છે એસ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. તો પહેલી સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો, હવે પહેલી સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ એવન લખવાનું, તફાવત એવન લખવાનો, એન પદોમાં એનની જગ્યા તો એન જ આવશે, પહેલી માટે એન વન આવે, બીજી માટે એન પદ ને એન ટુ આવે એવું નહીં. એન પદ એટલે એન પદ, એટલે એનની જગ્યાએ તો આપણે એન બાય ટુ એન જ લખવાનું છે. તો પહેલી સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો એટલે અહીંયા આવશે એન બાય ટુ કૌંસમાં ટુ એ, એની જગ્યાએ વન, કેમ કે કારણ કે પહેલી સમાંતર શ્રેણીની વાત છે, પ્લસ ટુ એ વન પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી વન અપોન બીજી સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો એટલે કે એન બાય ટુ કૌંસમાં ટુ એ ટુ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી એન પ્લસ એટ અપોન 7n plus 15. આ પ્રમાણે થાય. n by 2 is cancel. બાળકો ખાસ ધ્યાનમાં રાખો, આ પણ આપવામાં આવ્યું છે અને આ શોધવાનું છે. હવે આ ગુણોત્તર આપ્યો છે ને, આ ગુણોત્તર મેળવવાનું છે. તો જે મેળવવાનું છે એ ગુણોત્તરમાં એ વન એ ટુ એની સાથે ગુણાકારમાં બે નથી, જયારે અહીંયા બે છે. તો એક્ઝેક્ટ આ જ ગુણોત્તર અહીંયા આપણે એડજસ્ટ કરીએ. તો એ જ ગુણોત્તર એડજસ્ટ કરવો હોય તો અંશ અને છેદને આપણે બે વડે ભાગી નાખીએ. અંશ અને છેદને બે વડે ભાગો એટલે આપણને મળ્યો એ વન, અથવા ટુ કોમન એન કેન્સલ એમ સમજો, પ્લસ અહીંયા બે વડે ભાગો એટલે એન માઇનસ વન અપોન ટુ ઇન્ટુ ડી વન, છેદમાં બે વડે ભાગીએ એટલે આપણને મળ્યું એ ટુ પ્લસ એન માઇનસ વન અપોન ટુ ઇન્ટુ ડી ટુ બરાબર ઇઝ ઇક્વલ ટુ થ્રી એન પ્લસ એટ અપોન સેવન એન પ્લસ ફિફ્ટીન. આ પ્રમાણે થયું. હવે ફરીથી આપણે જે શોધવાનું છે એની ઉપર આવ્યા. આપણે શોધવાનું એ વન પ્લસ ઇલેવન ડી વન, એ ટુ પ્લસ ઇલેવન ડી વન, અને આપણી પાસે આ પરિણામ છે. આ શોધવાનું છે, આની કિંમત શોધવાનું છે, આની કિંમત છે. આમાં એન ની જગ્યાએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લખો, આ પરિણામ સાચું છે. સૂત્ર છે, દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે. તો બાળકો એ વન પ્લસ ઇલેવન ડી વન જોઈએ, મીન્સ કે આપણને એન માઇનસ વન કમ્પેર કરો તો એન માઇનસ વન અપોન ટુ ની જગ્યા આપણને ઇલેવન જોઈએ. જો આની જગ્યાએ ઇલેવન આવી જાય તો આપણને આની કિંમત મળી જાય. એક્ઝેક્ટ એન માઇનસ વન બાય ટુ ની જગ્યાએ ઇલેવન લખો તો એ વન પ્લસ ઇલેવન ડી વન અપોન એ ટુ પ્લસ ઇલેવન ડી ટુ, જે આપણે શોધવાનું છે એ અહીંયાથી મળે એમ છે. પણ એના માટે આપણે શું કરવું પડે? તો આપણે લાવવું પડે એન માઇનસ વન અપોન ટુ બરાબર ઇલેવન, આ લાવવાનું છે. એ લાવવા માટે આપણે એન ની જગ્યા પ્રાકૃતિક સંખ્યા લખવાની, કારણ કે આ દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે. તો એન ની જગ્યા એવી કઈ પ્રાકૃતિક સંખ્યા લખીએ કે જેથી એન માઇનસ વન અપોન ટુ બરાબર ઇલેવન થઈ જાય? તો બાળકો એ જાણી શકીએ આપણે અહીંયાથી એન માઇનસ વન અપોન ટુ બરાબર ઇલેવન કરવું છે તો એન માઇનસ વન બરાબર ટ્વેન્ટી ટુ થયું. એન માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ અગિયાર દુ બાવીસ, તો એન બરાબર ત્રેવીસ લેવું પડે. એટલે આ જે પરિણામ છે એ દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે. તો એમાં એન ની જગ્યાએ ત્રેવીસ લખો તો પણ સાચું છે. તો એન ની જગ્યાએ આમાં ત્રેવીસ લખી દઈએ તો આપણને આ જ ગુણોત્તર એક્ઝેક્ટ મળશે. તો આ જે ગુણોત્તર છે આ દરેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે. તો આપણે એમ કહીએ કે આમાં એન બરાબર ત્રેવીસ લેતા, એન બરાબર ત્રેવીસ લઈએ તો એન બરાબર ત્રેવીસ લઈએ શું મળે? તો આપણને મળે એ વન પ્લસ ત્રેવીસ લખો એટલે અહીંયા મળે ઇલેવન ડી વન અપોન એ ટુ પ્લસ અહીંયા પણ ઇલેવન થઈ ગયું, ત્રેવીસ લખો, ત્રેવીસ માંથી એક ગયું બાવીસ, બાવીસ ભાગ્યા બે અગિયાર, ઇલેવન ડી ટુ ઇઝ ઇક્વલ ટુ. તો અહીંયા પણ એનની જગ્યાએ ત્રેવીસ લખીએ એટલે ત્રેવીસ ગુણ્યા ત્રણ, ત્રણ ગુણ્યા ત્રેવીસ વત્તા આઠ છેદમાં સાત ગુણ્યા ત્રેવીસ વત્તા પંદર, ત્રણ ત્રેવીસ વત્તા આઠ એટલે ત્રણ તારી નવ, ત્રણ દુ છત,
ત્રેવીસ તારી ઓગણસિત્તેર, ઓગણસિત્તેર ને આઠ એટલે 77, 77 છેદમાં 23 સતામ, 7 તારી 21, બધી 2, 7 2 14 ને 2, 16 161 વત્તા 15, વત્તા 15, 5 ને 1 6, 6 ને 1 7, 77 અપોન 176, 77 ના છેદમાં 176. હવે બાળકો આને 11 વડે ભાગી શકાય બંનેને, કારણ કે 6 ને 1 7 જે વચ્ચે છે તો એને 11 વડે ભાગી શકાય. 11 સત્તા 77, 11 એક બરાબર વચ્ચેથી 7 કાઢી નાખેલો 16, 11 ગુણ્યા 16 176 એટલે 7/16 આપણને મળ્યો. 7/16 a1+11d1 a2+11d2 બરાબર 7/16. આ જે મળ્યું એને આપણે કહી દઈએ પરિણામ નંબર 1, અને એ જ કિંમત અહીંયા મૂકી દઈએ. એટલે અહીંયા લખી દઉં હું 7/16. શેના પરથી? તો બાજુમાં લખીએ, કારણ કે એક પરિણામ નંબર 1 પરથી. એટલે આ પ્રમાણે 12મા પદોનો ગુણોત્તર આપણે મેળવી શકીએ. ખરેખર સોલ્યુશન વ્યવસ્થિત લખો તો આ ભાગ જે આપ્યો છે એના પરથી આ ગુણોત્તર પહેલા મેળવીએ ને પછી આ કામ કરીએ, પણ તો ખબર નહીં પડે કે આવું શું કામ, એન બરાબર 23 શું કામ મૂક્યો, એટલે શેની જરૂર છે એ પહેલા આપણે સમજાવ્યો. આની જરૂર છે તો તે પ્રમાણે જે આપ્યો છે એના પરથી એ પ્રમાણે કામ કરે, એટલે આ પ્રમાણે જ આપણે સોલ્યુશન લખશું. કેમ કે જરૂર પડે પછી જ આપણને ખબર પડે કે આ જગ્યાએ 11 ની જરૂર છે, 11 લાવવા માટે શું કરવું જોઈએ, તો એન બરાબર 23 મૂકવા જોઈએ, એ બધું અહીંયાથી ખબર પડે. એટલે આ જરૂર છે એમ ખ્યાલ આવે તો જ આપણે એ પ્રમાણે કામ કરી શકીએ. એટલે આપણે દાખલો આ રીતે ગણશું. નેક્સ્ટ દાખલા નંબર 7. એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક રૂપિયા 3 લાખ છે. વ્યક્તિ જ્યારે સર્વિસે જોડાય છે ત્યારે પ્રથમ વર્ષની એની આવક રૂપિયા 3 લાખ છે. તેની આવકમાં પછીના 19 વર્ષ સુધી પ્રતિ વર્ષ રૂપિયા 10,000 નો વધારો થાય છે. તો પહેલા વર્ષે 3 લાખ રૂપિયા એની આવક છે, બીજા વર્ષે 10,000 રૂપિયાનો વધારો થાય, વર્ષે મહિને નહીં, તો બીજા વર્ષે એની આવક, વર્ષની આવક છે, બીજા વર્ષની આવક 3,10,000 થશે. ત્રીજા વર્ષની એની આવક 3,20,000, 10,000 રૂપિયા વધે છે દર વર્ષે. તો તે 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? એટલે 20 વર્ષ સુધીમાં જે પગારો મેળવે છે આખા વર્ષના, એ 20 વર્ષમાં, 20 વર્ષ સુધીમાં એ કુલ કેટલી રકમ મેળવી રહેશે એ આપણે શોધવાનું છે બાળકો. તો બાળકો અહીંયા સીધી વાત છે કે વ્યક્તિનો જે આવક છે વાર્ષિક આવક, એની એક શ્રેણી તૈયાર થાય. આપણે વાર્ષિક આવક લખીએ તો એમાં પહેલું પદ આવે, બીજું પદ આવે, ત્રીજું પદ આવે, મીન્સ કે શ્રેણી તૈયાર થાય. એટલે વાર્ષિક આવકની એક શ્રેણી બને. તો અહીંયા લખીએ આપણે વ્યક્તિના, વ્યક્તિની વાર્ષિક આવકની શ્રેણી, વ્યક્તિની વાર્ષિક આવકની શ્રેણી, વ્યક્તિની વાર્ષિક આવક આપણે લખતા જઈએ એમ એક શ્રેણી તૈયાર થાય. એ શ્રેણીનું પ્રથમ પદ પહેલા વર્ષની આવક 3 લાખ, બીજા વર્ષે 10,000 નો વધારો થાય એટલે 3,10,000, 3,10,000 એટલે 3,10,000 આ પ્રમાણે થશે. ત્રીજા વર્ષની એની આવક 3,20,000 આ પ્રમાણે થયું, 3,20,000. ત્યાર પછી 3,30,000 આ પ્રમાણે. તો આ પહેલા વર્ષની આવક છે અને પછી 19 વર્ષ સુધી 10,000 રૂપિયા વધે છે. એટલે છેલ્લું પદ આમાં, આ પહેલું પદ પછી 19 વર્ષ સુધી વધે છે અને છેલ્લું પદ આવશે 20મું પદ. 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે? તો અત્યારે સમાંતર શ્રેણી બને છે
સમાંતર શ્રેણીના આગળના પદો આપણને મળે, 10-10 હજાર રૂપિયા ઉમેર્યા કરો એટલે આગળના પદો આપણને મળ્યા કરે. આપણે એવું કહે છે કે 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે, તો કે આ આ દાખલા તરીકે 2 વર્ષમાં કુલ કેટલી મેળવે, તો આ બે પદોનો સરવાળો કરવો પડે, 6,10,000. તો 2 વર્ષમાં એટલા રૂપિયા એ મેળવે છે, 6,10,000 રૂપિયા. 3 વર્ષમાં કેટલા મેળવે, તો આ 3 પદોનો સરવાળો કરવો પડે, પહેલા વર્ષની આવક, બીજા વર્ષની આવક, ત્રીજા વર્ષની આવક, એનો સરવાળો કરીએ તો આપણને 3 વર્ષની કુલ રકમ મળે. આ 4 પદોનો સરવાળો કરીએ તો 4 વર્ષની કુલ રકમ મળે. તો 20 વર્ષની કુલ રકમ મેળવવી હોય તો આપણે 20 પદોનો સરવાળો કરવો પડે. તો અત્યારે આ જે સમાંતર શ્રેણી છે એના એનું પ્રથમ પદ એને આપણે એ કહીએ તો એ બરાબર 3 લાખ છે. એ બરાબર 3 લાખ. તફાવત કેટલો છે બીજો પદ ઓછા પહેલું પદ? તો તફાવત છે 10,000 નો. તફાવત 10,000 રૂપિયાનો છે. ત્યારે રૂપિયા ને બધી વાત આપણે જવા દઈએ, આપણે નંબર સાથે જ કામ છે. પ્રથમ પદ 3 લાખ, તફાવત 10,000. 20 વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે, મીન્સ કે આપણે 20 પદોનો સરવાળો કરવાનો છે. આવા 20 પદોનો, 2 પદોનો સરવાળો કરો તો 2 વર્ષની આવક મળે, 2 વર્ષની કુલ રકમ. 3 પદોનો સરવાળો કરીએ તો 3 વર્ષની કુલ રકમ મળે. તો 20 વર્ષની કુલ રકમ મેળવવી હોય તો 20 પદોનો સરવાળો કરવો પડે. એટલે વ્યક્તિએ 20 વર્ષમાં મેળવેલી રકમ આપણે લખીએ અહીંયા, વ્યક્તિએ 20 વર્ષમાં મેળવેલી રકમ, વ્યક્તિએ 20 વર્ષમાં મેળવેલી રકમ એટલે 20 પદોનો સરવાળો. 20 પદોનો સરવાળો બરાબર આપણે લખી શકીએ એસએન. એસએન નું સૂત્ર છે આપણી પાસે, એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં ટ્વાઇસ એ પ્લસ એન માઇનસ વન ડી. આગળના દાખલામાં પણ આપણે આ સૂત્ર લખ્યું હતું બાજુમાં. તો અત્યારે એસ ટ્વેન્ટી ઇઝ 20/2, એન ની જગ્યાએ 20 છે, કૌંસમાં 2a, 2 ઇન્ટુ a એટલે કે 3 લાખ. 1, 2, 3, 4, 5, 3 લાખ. 2 ઇન્ટુ a પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એન બરાબર 20 છે તો એનાથી એક ઓછો એટલે 19. 20 પદોનો સરવાળો હોય તો 19 વખત ડી લખવો પડે. 19 ગુણ્યા ડી, ડી છે 10,000. આ પ્રમાણે થયું એટલે એના બરાબર આવ્યો 20/2 એટલે કે 10, કૌંસમાં 3 લાખ ગુણ્યા 2, 6 લાખ. 6 લાખ પ્લસ 19 ગુણ્યા 10,000 એટલે 19 ઉપર 4 મીંડા એટલે બાળકો 1,90,000 થયા. એટલે એના બરાબર 10 ગુણ્યા 6 લાખ વત્તા 1,90,000 એટલે 7,90,000. 7,90,000 આ પ્રમાણે છે. હવે 7,90,000 ગુણ્યા 10 કરવું એટલે એની ઉપર એક બિંદુ આવી ગયો, એટલે એની ઉપર એક બિંદુ મૂકશો એટલે આપણને મળે 79 લાખ. 4 બિંદુ છે, આપણે એક બિંદુ મૂકવાનું છે એટલે 79 લાખ આપણને મળે. એટલે 20 વર્ષમાં એ કેટલી રકમ મેળવશે, તો 79 લાખ, 79 લાખ રૂપીઝ એ 20 વર્ષમાં ભેગા કરશે. એટલે આટલી રકમ એ 20 વર્ષ સુધીમાં મેળવી શકે. નેક્સ્ટ દાખલા નંબર 8. જેથી બનતી સમાંતર શ્રેણી, જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને તે રીતે 3 અને 24 વચ્ચે 6 સંખ્યાઓ ઉમેરો. એટલે આપણે 6 સંખ્યા 3 અને 24 ની વચ્ચે મૂકવાની છે, ઉમેરવાની, મીન્સ કે એડ પ્લસ નથી કરવાનું, ઉમેરવા વચ્ચે 6 સંખ્યાઓ આપણે મૂકવાની છે કે જેથી સમાંતર શ્રેણી બની જાય. દાખલા તરીકે આ 3 અને 24 ની વચ્ચે આપણે 6 સંખ્યાઓ લખીએ, A1, A2, A3, A4, A5, A6 અને 24. તો 3 અને 24 ની વચ્ચે આ 6 સંખ્યાઓ મૂકી અને સમાંતર શ્રેણી બની જાય તેવી આ 6 સંખ્યાઓ આપણે શોધવાની છે, વચ્ચે મૂકી આપવાનું.
આન્સર આપીએ ત્યારે વચ્ચે મૂકશો, અને સમાંતર શ્રેણી બની ગયેલી હોવી જોઈએ. એટલે 3 અને 24 ની વચ્ચે 6 સંખ્યાઓ મૂકવાની કે જેથી સમાંતર શ્રેણી બને, મીન્સ કે આપણે 6 સમાંતર મધ્યકો શોધવાના છે. આપણા આગળના વિડીયોનો અભ્યાસ કરો તો એમાં આપણે વાત કરી છે કે એન સમાંતર મધ્યકો, તો અત્યારે આપણે 6 સમાંતર મધ્યકો શોધવાનું છે એમ સમજાય. તો પહેલી જે સંખ્યા છે, પ્રચલિત સંકેતમાં આપણી જે થિયરી છે આપણે સમજીએ, એમાં પહેલી સંખ્યાને આપણે એ કીધું એટલે એ બરાબર 3 છે અત્યારે, બી બરાબર 24, બીજી સંખ્યાને બી કહીએ છીએ. અને જેટલા સમાંતર મધ્યક મૂકવા છે એ સમાંતર મધ્યકની સંખ્યા એને આપણે એન કહીએ, એન ઇઝ ઇક્વલ ટુ 6. તો એ સમાંતર મધ્યકો શોધવા માટે આપણે વાત કરી કે સમાંતર મધ્યકો શોધવા માટે ડી નું સૂત્ર આવે. ડી ખબર પડે તો બધા સમાંતર મધ્યકો આપણને મળી જાય. તો બાળકો આપણે ડી મેળવીએ, ધેરફોર ડી બરાબર 6 સમાંતર મધ્યકો માટે મૂકવા માટે ડી નું સૂત્ર આપણી પાસે છે. તો ડી બરાબર આવશે ડી માઇનસ એ અપોન એન પ્લસ 1. ડી માઇનસ એ એટલે કે 24 ઓછા 3, 24 ઓછા 3 એટલે કે 21, છેદમાં એન પ્લસ 1, 6 ને 1 7, 7 તારીખ 21, 3. ડી બરાબર 3. એટલે આપણે 3 3 ઉમેરતા જઈએ એમ આપણને સમાંતર મધ્યકો મળતા જાય. એટલે આપણે ડાયરેક્ટ 6 સંખ્યા મૂકીને જ આપી દઈએ કે ધેરફોર આ જે પ્રશ્ન છે એનો જવાબ, ધેરફોર આન્સર આપણને શું મળે, ડાયરેક્ટ હું આન્સર લખું છું. તો 3 અને 24 ની વચ્ચે 6 સંખ્યા મૂકવાની, એ કઈ રીતે? તો એમાં ડી ઉમેરીએ, પહેલી સંખ્યામાં ડી ઉમેર્યો એટલે 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 3 18, 3 21 ને 3 24. એટલે 3 અને 24 ની વચ્ચે આપણે 6 સંખ્યાઓ મૂકી દીધી કે જેથી સમાંતર શ્રેણી ગોઠવાઈ ગઈ. તો આપણે ડાયરેક્ટ આન્સર લખી આપ્યો, 3 અને 24 ની વચ્ચે 6 સંખ્યા મૂકો કે જેથી આ સમાંતર શ્રેણી બને. તો આપણે 6 સંખ્યાઓ મૂકી. તો બાળકો આપણે સમાંતર શ્રેણીના જે ઉદાહરણો છે, સ્વાધ્યાય 7 9.2 પહેલાના એ ઉદાહરણોની ચર્ચા કરી. હવે સ્વાધ્યાય 9.2 ના જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.